सब्सक्राइब करो आ चैनल ने। ओम शक्ति माताय नमः, चामुंडा माताय नमः, ओम चामुंडा माताय नमः, ओम शक्ति माताय नमः, ओम शक्ति माताय नमः, ओम खोडियार माताय नमः। લાઠી દાવમાં મને હરાવે એવો એક પણ મરદ નથી રહ્યો, અને જેણે પણ મારી સામે બાજ ભીડી એ બધા ધૂળમાં રગદોળાઈ ગયા છે, અને એટલે આ પંથકના રાજા રજવાડા મને બાજીગર શિરોમણીનો સરપાવ આપે છે। અને ગામે ગામના જુવાનો અને ગામ ધણીઓ મારી સામે હાર સ્વીકારી નામોશી વારી લે છે, અને હવે મારી જીતનો ઝંડો લહેરાવી હું આજે આ વિજાપુર ગામના મુખી અને જુવાનિયાઓને ફરમાન કરું છું કે આવતી ધૂળેટીએ હું તમારા ગામમાં લાઠી દાવનો ખેલ રમવા આવીશ। મારો સામનો કરવા સાબદાર રહેજો, અને મારી સાથે લાઠી દાવનો ખેલ રમવા તૈયાર રહેજો। જો હું લાઠી દાવમાં હારીશ ને તો। અરે હારવાની શું વાત કરો છો, આ આખાઈ ગામના બધાય જુવાનિયા સાવ માય કાંગલા છે, અને તમને કોઈ હરાવી શકે? અને હા, આ રણમલજી જો હારી ગયા ને તો પોતાનું મોઢું કાળું કરશે। હા આજ દિન સુધી મને કોઈ હરાવી શક્યું નથી, હવે તમારા ગામનો વારો છે। હું આ અઠવાડિયે ધૂળેટીના દાડે તમારા ગામમાં આવી પગીશ, જો કોઈ મારો સામનો નહીં કરે તો ગામ લોકોને મુખીએ નામોશી વારવી પડશે। જો કોઈ માઈનો લાલ મારી સામે લાઠી દાવમાં બાજ ભીડીને હારી જશે તો મને 251 કોરી ભેટ આપવી પડશે। માટે તૈયાર રહેજો। ગામવાસીઓ યાદ રાખજો, મોકરના સમાચાર સાંભળ્યા ને જોરાવર બાપુ? મને નસીબસ થવાની જરૂર નત, પણ જોરાવર બાપુ આ રણમલની સામે આપણા ગામમાંથી કિયો માયનો લાલ લાઠી દાવમાં ઉતરશે? આ વિજાપુરની ધરતીનું ખમીર ખૂટી ગયું છે કે પછી આ ગામના સુવાનિયાઓની મરદાનગી મરી પરવારી છે? ના બાપુ, એક તહીત પારગામનો એક કોળ મદારીઓ મારા ગામમાં આવીને સુવાનિયાઓને પડકાર ફેંકી જાય। અરે લાજી મારો લાજી, આપણે હંતાય જો એનો સામનો નહીં કરીએ ને તો આપણી જનતાનું ધાવણ લાગશે। ધૂળેટીના દી તમારા બાવળાનું બળ અને કાંડાનું કવચ દેખાડી દો, એમાં જો પાછી બની કરશો ને તો આ ગામ અને મારી આબરૂનો ફજેતો થશે। આખા પંથકમાં આપણા ગામે ક્યારેય નામોશી નથી વારી, એટલે જ કહું છું જાઓ તૈયાર થાઓ,
આવનારી મુસીબતોનો મક્કમતાપૂર્વક સામનો કરો. ભલે મુખી, રામ રામ. અરે રૂપલ, રૂપલ જો તો કરી, કેટલા બધા સરસ ટેટા છે, ચલ આપણે તોડીએ. પેલો મોટો છે ને, મોટો લાલ લાલ, એ પાડી નાખજે હો. એજ એજ વડવડ છે હો, પહેલી વાર માં આયો. અરે કોણ છે, કોણ છે લ્યા? હા જો જો પેલી છોકરી છે, એ પકડો એને, એ એ એ એ પકડો. અરે ભાગ રૂપલ, આ તો દુર્જન સિંહ ના ગુંડા આવી ગયા છે. ઓ ભાગ, ભાગો. અરે ઉભી રે, આજે તો દુર્જન બાપુ બહુ ખુશ થશે. તો ચાલ ઉપાડી લઈએ. આપ્યા વગર જ ચાલ્યા જવું છે. ઓળખાણ તો આયખાનો સંઘાત નિભાવના હોય એને અપાય, બાકી આપણી ઓળખાણ તો ભવ ભવની. લ્યો ત્યારે આવજો. અરે પણ, અરે સાંભળો, વિજાપુરમાં થોડેના દિવસે લાઠીદાવની હરીફાઈ જોવા આવજે. હું ન્યા આવવાની છું, આપણે ન્યા ફરી મળીશું. અરે રૂપલ, પવન વેગે જઈ રહેલા જુવાને તારા હૈયાની વાત સાંભળી હોય ને તો તો સારું. હૈયાની વાત તો મારું હૈયું જાણે છે. હવે મારા હૈયાના ધબકારા સમતા નથી. કોણ હશે, ક્યાંનો હશે, ક્યાંથી આવ્યો? અવિનાશ કહ્યું ને. અરે અવિનાશ ના પપ્પા એટલે તમારા કર્નલ કાકા. એક કર્નલ છે? છે નહીં, હતા. દેશની રક્ષા કરવા સરહદ પર લડતા. Thank you.
તમારા માટે શું કર્યું? ફૌજી, દેશ માટે લડતા તારો જીવ બચાવવો જરૂરી હતો. અરે પગ વિના તો જીવી શકાશે, પણ તારા જેવા બહાદુર દોસ્તને ખોઈને ન જીવી શકાય. અને એના માટે એમને ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. આ તો મને ખબર જ નથી. એમણે તો અવિનાશને પણ પોલીસમાં ભરતી કરાવ્યો હતો. એમનું સપનું છે કે અવિનાશ પણ દેશની સેવા કરે. આવો આવો, બેસો બેસો, શાંતિથી બેસો. શાંતિથી બેસો એવું ક્યાં છે? હવે હજુ અવિનાશ આવ્યો નથી, તો પછી આ સંબંધ? જુઓ, સંબંધ રાખવો ન રાખવો એ તમારી મરજીની વાત છે. અમે તો એમ કહીએ છીએ કે જો અવિનાશ સમયસર રૂપિયા લઈને નહીં આવે તો તમે કરિયાવર. કરિયાવર એટલે દહેજ? ના, એ તો હું આપીશ જ નહીં. જો તમે એની આશા યામે હોય તો તમે ખુશીથી પાછા જઈ શકો છો. અરે 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 કર્નલ સાહેબ, તમે તો નારાજ થઈ ગયા. દહેજ નહીં, પણ વ્યવહારે જે થતું હશે એ તો તમે આપશો ને? વ્યવહારે મારે એક બાપે જે દીકરીને આપવાનું હતું ને એ બધું જ આપી દીધું છે. સારો ઉછેર, સારું ભણતર, સારા સંસ્કાર. પણ તમારે મન સંસ્કારી દીકરી કરતા પૈસાદાર વહુ બહુ મહત્વની લાગે છે. અરે પણ તમે જઈ શકો છો. અંજલિ બેટા, આંગણે જરા ગંગાજળ છંટાવી દે, આજે અભડાઈ ગયું છે. કર્નલ કાકા, આ મહેમાન આવ્યા છે. તું કોણ? આપ અવિનાશનું જ ઘર છે ને? હા ભાઈ, તું અવિને કેવી રીતે ઓળખે છે? હું શિવમ, અવિનાશનો ફ્રેન્ડ છું. અમે અમે સાથે જ હતા. આવ આવ આવ, બેસ આ બાજુ. અંજલિ બેટા, પાણી લાવ તો. કેમ આવું થયું ભાઈ? અવિનાશને અચાનક કંપનીના કામથી બહાર જવાનું થયું છે, એટલે એણે આ મોકલ્યા છે. એટલે અવિના આવ્યો. આ અવિએ તારા માટે મોકલ્યા છે. અવિનાશે એમ કહ્યું છે કે લગ્ન ના અટકાવતા, એનું જેવું કામ પદ છે એ પાછો આવી જશે. પ્રસંગ ઉકેલી નાખજો. પ્રસંગ તો ગૂંચવાઈ ગયો છે, ઉકલે એમ નથી. કેમ? સમય ચૂકાઈ ગયો. દીકરા, અવિતી છેઠું પડી ગયું અને સંબંધ તૂટી ગયો. એટલે અંજલિના સાસરિયા રૂપિયા સાથે સંબંધ બાંધવા આવ્યા હતા. મેં એમને કાઢી મૂક્યા. શું? આઈ એમ સો સોરી. બેટા, તું શા માટે માફી માંગે છે? એમાં એમાં તારી શું ભૂલ? હવે તમે ચિંતા ના કરતા, હું છું ને, હું કરાવીશ અંજલિના લગ્ન, અને એ પણ સારા ઠેકાણે. તું? પણ બેટા તું શા માટે? કારણ કે મારા કારણે અવિનાશ, મારા કારણે અવિનાશના આ રૂપિયા મોડા પહોંચ્યા છે. અને અવિનાશની બહેને મારી એ બહેન થઈને એના લગ્ન થશે ત્યાં સુધી હું અહીં જ રહીશ. ભલે, જેવી તારી ઈચ્છા. મારે તે ગામડે એક વાર આવજો.
આવો ત્યારે મને સંદેશો પાવજો. વાવ વાવ. ફિલ્મ રાણક દેવી. મ્યુઝિક ડિરેક્ટર અવિનાશ વ્યાસ. સિંગર અમીરભાઈ કર્ણાટકી. વર્ષ 1946. બોસ ધનરાજ. ધનરાજ હું છું. કેશવ તો સૌ જુદી જ માટીનો નીકળ્યો, હજુ સુધી પાછો ના આવ્યો, અને માનવા તૈયાર જ નથી કે માનશે. માનશે, ચિંતા ના કરે, માતા મઢમાં આવશે. સમય આવવા દો, એશુ એનો બાપે માનશે. માનશે, એને તો હજુ પણ વિશ્વાસ છે કે એનું સત્ય એને બચાવશે. સમય જ એને હપડાયો છે, એની એને ખબર જ નહીં. બો બો, એટલે સત્યવાદીની પૂંછડી, એને તો હજી એવું જ લાગે છે કે એનો સમય બદલાશે. ના ના, હું માનું છું માણસનો સમય બદલાય, પણ જોડે જોડે લોકોનો બદલાય કે નહીં. પણ બોસ, હે ધનરાજ, મને તો એ નથી સમજાતું કે તમારો આટલો મોટો બિઝનેસ છે, આટલા બધા માણસો છે, આટલું મોટું સામ્રાજ્ય છે, આ છે તો પછી કેશવની શી જરૂર? ઇટ્સ અ સીક્રેટ, યુ નો બેબી. કઈશ કઈશ, બધું કઈશ. સેજ શાંતિ રાખ, બધું જ કઈશ. ઈનો ખરાબ સમય ચાલુ થશે ને ત્યારે મારો સારો સમય ચાલુ થશે. એ તારી માને, અરે તારી તે માને બજરનું બંધાણ. ચલે, અરે તારી તે માને બજરનું બંધાણ. એક બનાય ભાજી ફટાફટ, ચાલ સ્પેશિયલ કાજુ પુલાવ બટરમાં. હા આવી ગયા મફતનું ખાવા. એ શું બોલ્યો? તમને નહીં, તમને નહીં, આ તો છે ને હજુ પાણી જ થઈ છે, અને એમાં પાછા તમારા ચકન થયા. ચાલ ફટાફટ પાર્સલ લાય, ચાલ ફટાફટ ચાલ. આર્યો તમારું પાર્સલ અને 240 રૂપિયા. કોની પાસે પૈસા માંગે છે? હે, ધંધો કરવો છે કે નહીં? ઓહો, અરે તમે તો ક્યાંના દાદા છો? પાટેલી નોટ. ઓ તમારા બોલાવી દીધા, પાટેલી નોટ. ભાઈ એક ભાજીભાવ આપશો? 60 રૂપિયા થાચે. પૈસા તો નથી મારી પાસે. આજે તો બધા આવન આવા જ આવે છે, મફતિયાઓ. ના ભાઈ, મારે મફતનું કંઈ નથી જોતું. તમે તમે જે કહેશો એ કામ કરી દઈશ. તો પછી આમે જે બે ફાટેલી નોટ જાય ને. અરે ઉઠ ઉઠ ઉરા ઉઠ. હા એને લાફો મારો ને, તો પછી એક બાજી, બીજો લાફો, બે બાજી. છે મંજૂર? હા, વાતો કરી મોટી મોટી અને નીકળી ગયો ને. એ તો પડે યાર, માર ખાઈ માલ ખાઈ યાર. તમારે ખાવું છે? મારી ભાજી પાઉં તો રહી ગઈ. એ ફાટેલી નોટ જોઈ મારી કરકરતી નોટ. તમારી પાંચમી બાજી. વાહ
મારો કેજો કિંગ વા કેજો કિંગ વા કેજો કિંગ બાકીઓને વા પટકો અરે બાકી એ નીતે એ પણ સત્તની નીતે અડાતો ઉપાડી લે પણ મારો કેજો કિંગ કટકો લે